જી કેવી લશ્કરી યુટ્યુબ ચેનલ પર આપ સૌ ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત છે ધોરણ છ અને સાત આપણે કમ્પ્લીટ કર્યા છે આજે આપણે ધોરણ આઠના ઇતિહાસના એકથી પાંચ ચેપ્ટર અને એના એકસો પ્રશ્નો જોવાના છીએ ચાલુ કરીએ આજનો લેક્ચર ચેપ્ટર વન ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના કઈ સદીને યુરોપમાં સામાજિક ધાર્મિક પરિવર્તનોની નવજાગૃતિની સદી તરીકે ઓળખવામાં આવે છે પંદરમી સદીને કયા સમયગાળા દરમિયાન તુર્કોએ કોન્સ્ટેન્ટિનોબલ જીતી લીધું હતું ચૌદસો ત્રેપનમાં ભારત આવવાના જળમાર્ગના શોધક કોણ હતા અને તે કયા દેશના વતની હતા ભારત આવવાનો જળમાર્ગ મિત્રો વાસ્કોદ ગામાએ શોધ્યો હતો અને તે પોર્ટુગલનો હતો વાસ્કોદ ગામાને કયા હિન્દી ખલાસીએ મદદ કરી હતી મહંમદ ઇબ્ન મજીદ અને કાનજી માલમે મદદ કરી હતી વાસ્કોદ ગામા ઈસવીસન ચૌદસો ને ભારતના કયા બંદરે ઉતર્યો હતો અને ત્યાંના રાજા કોણ હતા કાલિકટ બંદરે તે ઉતર્યો હતો અને ત્યાંના રાજા હતા સામોરી કઈ વિદેશી પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી પોર્ટુગીઝો પોર્ટુગીઝોએ કયા વર્ષે ગોવાને પોતાની રાજધાની બનાવી ઈસવીસન પંદરસો ને ત્રીસમાં માં ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન સોળસો અંગ્રેજોનું સૌ વહાણ ભારતના કયા બંદરે અને ક્યારે પહોંચ્યું સોળસો ને આઠમાં મિત્રો સુરતમાં તેમનું પ્રથમ વહાણ પહોંચ્યું હતું અંગ્રેજો સાથેના સંઘર્ષ પછી ફ્રેન્ચો પાસે છેવટે કયા વેપારી મથકો રહ્યા હતા અંગ્રેજો સાથે ફ્રેન્ચોને સંઘર્ષ થયો ત્યારબાદ તેમની પાસે માહે ચંદ્રનગર પોંડેચેરી યમન અને કૈરગલ આ પાંચ બંદરો વેપારી મથકો રહ્યા હતા ભારતમાં સૌ પ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી સૌથી પહેલાં પોર્ટુગીઝો અને છેલ્લે ફ્રેન્ચ કોલંબસ કયા દેશનો વતની હતો ઇટાલી કયા અંગ્રેજે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવવા સફળતા મળી હતી સર ટોમસ રોને સોળસો ને બારમાં ભારતમાં સૌ પ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કેપ્ટન કોણ હતો હોકિન્સ અંગ્રેજોએ પશ્ચિમ બંગાળમાં સ્થાપેલા કિલ્લાનું નામ જણાવો ફોર્ટ વિલિયમના નામથી કિલ્લો જાણીતો હતો ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની કંપની ક્યારે સ્થાપી હતી સોળસો ચોસઠમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સોળસો ચોસઠ ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન કઈ સાલમાં થયું હતું સોળસો ને અડસઠમાં થયું હતું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સૌ પ્રથમ કયા સ્થળે પોતાની વેપારી ખોટી સ્થાપી હતી સુરતમાં ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા સ્થળે પોતાનું મુખ્ય મથક સ્થાપ્યું હતું મછલીપટ્ટનમ અંતે પોર્ટુગીઝોને સત્તા અંતે પોર્ટુગીઝોની સત્તા કયા કયા ક્ષેત્ર સુધી મર્યાદિત રહી હતી દીવ દમણ અને ગોવા ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં અને ક્યારે સ્થાપી લંડનમાં ઈસ્વીસન સોળસોમાં જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના મિત્રો ક્યાં થઈ હતી લંડનમાં થઈ ગયો ભારતમાં નહોતી થઈ બંગાળમાં અંગ્રેજોએ કઈ નદીના કિનારે વેપાર શરૂ કર્યો હતો હુગલી નદીના કિનારે બંગાળમાં એમનો વેપાર સ્ટાર્ટ કર્યો હતો સત્તરસો ને સત્તાવનમાં પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોએ અંગ્રેજોનું નેતૃત્વ કોણે કર્યું હતું રોબર્ટ લાઈવે પ્લાસી વિસ્તારનું મૂળ નામ શું હતું પલાસ જેને ખાખરો અથવા કેસુડો કહે છે પલાસ ઓકે પ્લાસીનું વિસ્તારનું મૂળ નામ હતું પલાસ સત્તરસો ચોસઠમાં બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું બંગાળના નવાબ મીર કાસિમ અવધના નવાબ મુઘલ સમ્રાટ અને અંગ્રેજો વચ્ચે થયું હતું બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ કયા વિસ્તારના દીવાની અધિકાર પ્રાપ્ત થયા બંગાળ બિહાર અને ઓડિશાના બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું વોરન હેસ્ટિંગ હતો તમને બધાને જાણ દેશે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી કોના નેતૃત્વ અંતર્ગત મૈસૂર રાજ્યની સ્થાપના થઈ હૈદર અલી પ્રથમ અને દ્વિતીય એંગ્લો મૈસૂર વિગ્રહ ક્યારે અને કોની વચ્ચે થયો હતો હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે પ્રથમ મિત્રો સત્તરસો સડસઠથી ઓગણસિત્તેર વચ્ચે થયો હતો અને બીજું થયું હતું સત્તરસો એંશીથી ચોર્યાસીમાં હૈદર અલી અને અંગ્રેજ વચ્ચે પ્રથમ અને દ્વિતીય એંગ્લો મૈસૂર યુ વિગ્રહ ઓકે ત્રીજો અને ચોથો એંગ્લો મૈસૂર વિગ્રહ ક્યારે અને કોની વચ્ચે થયો હતો ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે ત્રીજું થયું હતું મિત્રો સત્તરસો નેવથી બાણુંમાં અને ચોથું સત્તરસો ને નવ્વાણુંમાં અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે ક્યારે અને કેટલા એંગ્લો મરાઠા યુદ્ધ થયા હતા જો આ બંને યુદ્ધ મિત્રો મોસ્ટ એમ બી છે એંગ્લો અને મરાઠા યુદ્ધ અને એંગ્લો અને મૈસૂર વિગ્રહ ઓકે પ્રથમ મિત્રો થયું એંગ્લો મરાઠા યુદ્ધ મિત્રો પ્રથમ હતું સત્તરસો પંચોતેરથી બ્યાસી દ્વિતીય હતું અઢારસો ત્રણથી પાંચ અને તૃતીય અઢારસો સત્તરથી ઓગણીસ આ બધાની સાલવાર યાદ રાખજો કદાચ જોડકામાં કે ક્યાંક પૂછી લે તો આ યાદ હોવું જોઈએ પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ સત્તરસો પંચોતેરથી બ્યાસી કઈ સંધિ કરવામાં આવી સાલબાઈની સંધિ થઈ હતી પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધમાં મિત્રો સાલબાઈની સંધિના અંત આવ્યો હતો સાલબાઈની સંધિ થયા પછી ઉપર કયા યુદ્ધ પછી અંગ્રેજો દ્વારા સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ તૃતીય એંગ્લો મરાઠા યુદ્ધ અઢારસો સત્તરથી ઓગણીમાં કયા ધારા દ્વારા અંગ્રેજોએ ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવાની શરૂઆત કરી નિયામક ધારો સત્તરસો ને તોંતેર બી આવડો આધારો છે આ ધારો તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ જો બંધારણ તમે વાંચ્યું હોય તો આ જોયો જશે ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કોણે કરી હતી ગવર્નર જનરલ કોર્નવલિસ કોણે ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓને એક તાલીમ સંસ્થા તરીકે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી લોર્ડ વેલેસલીએ એની તાલીમ સંસ્થા લોર્ડ વેલેસલીએ બનાવી હતી અને સેવાની શરૂઆત કરી હતી ગવર્નર જનરલ કોર્નવેલી છે ઓકે કોણે સહાયકારી યોજના ભારતમાં દાખલ કરી હતી લોર્ડ વેલેસલીએ દાખલ કરી હતી મિત્રો સહાયકારી સૈન્ય યોજના સ્વીકારના રાજ્યોના નામ જણાવો જો આટલા જેટ હવે જે નામ છે એટલા રાજ્યોએ આ સહાયકારી યોજનાનો લાભ લીધો હતો નિઝામ મૈસૂર અવધ ગાયકવાડ સિંધિયા ભોસલે અને હોલકર સહાયકારી યોજના સૌ પ્રથમ કોણે સ્વીકારી નિઝામે કોણે ખાલસા નીતિ ભારતમાં દાખલ કરી હતી હાઉસી ડેલ હાઉસીની ખાલસા નીતિ ઓકે એક ભારતમાં બ્રિટિશ પોલીસ તંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ગવર્નર જનરલ કોર્ન દ્વારા ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી વોરન હેસ્ટિંગ દ્વારા ન્યાયતંત્ર મિત્રો વોરન હેસ્ટિંગ ઓકે કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું વોરન હેસ્ટિંગના સમયમાં મહેસૂલ ઉઘરાવવા માટે સૌ પ્રથમ કલેક્ટરની સૌ પ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી વોરન હેસ્ટિંગે જ કરી શરૂઆત એણે જ કરાવી દીધી એટલે ભારતની પ્રજા માટે વિદેશી શાસક અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે આ વિધાન કોનું છે ગાંધીજીનું ઓકે મિત્રો આપણે આગળ ધોરણ છ અને સાત બંને ઓનલાઈન પ્રશ્નો કમ્પ્લીટ કર્યા છે જે મિત્રો નવા છે અને થોડીક માહિતી આપી દઈએ તેમાં મિત્રો આપણે જીસીઆરટી ઓનલાઈનની જે સિરીઝ છે એમાં ધોરણ છનો ઇતિહાસ પાર્ટ એકથી ત્રણમાં છે ભૂગોળ ચારથી પાંચ છમાં છે પાર્ટ અને રાજ્યશાસ્ત્રનું પાર્ટ સેવનમાં છે ઓકે આ બધા ચેપ્ટર અહીં લખેલા છે તમે જોઈ લેજો ઓકે ધોરણ સાત માટે મિત્રો આપણે પાર્ટ આઠથી ચાલુ કર્યું હતું ઇતિહાસ આઠ નવ દસ અને અગિયાર બાર પાર્ટ છે જ્યારે ભૂગોળમાં પાર્ટ તેર ભૂગોળો છે અને રાજ્યશાસ્ત્ર માટે પાર્ટ ચૌદ છે જોવાના બાકી હોય તો આપણા યુટ્યુબ ચેનલ પર પ્લે લિસ્ટમાં જોઈને તમે જોઈ શકશો ઓકે ચેપ્ટર ટુ ચાલુ કરીએ ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો સત્તાવનથી ઈસવીસન અઢારસો સત્તાવન ઓકે આ જે સમયગાળા વચ્ચે જે ઘટનાઓ થઈ એ બધી એની માહિતી છે આ ચેપ્ટરમાં ભારતમાં મહેસૂલ ઉઘરાવવા માટે ઇઝારદાર પ્રથા શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ સત્તરસો ને બોતેરથી બંગાળમાં થઈ હતી શરૂઆત મિત્રો કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે અને ક્યારે અમલમાં મૂકી હતી લોર્ડ કોર્નવોલિસ દ્વારા ઈસવીસન સત્તરસો ને ત્રાણુંમાં ભારતમાં રૈયતવાળી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી થોમસ મુંડ્રો દ્વારા અઢારસો ને વીસમાં જો મિત્રો હું પુસ્તક વાંચવાનું તમને એટલા માટે કહું છું તમે ચોપડીમાં વાંચશો ને એટલે કાયમી જમાબંધી શું હતી ડિટેલમાં વાંચી શકશો રૈયતવાળી પદ્ધતિ શું હતી કેમ કે આ પદ્ધતિને લગતા અમુક જો વિધાન બનાવવામાં આવે તો તમારે આવડવા જોઈએ એટલે કહું છું પુસ્તક વાંચો ને ત્યારબાદ અહીંયા રિવિઝન કરવા માત્ર આવવાનું છે ઓકે ભારતમાં પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી દ્વારા ઈસવીસન ભારતમાં ગળી ઉત્પાદન કઈ બે પ્રથા પ્રચલિત હતી નીઝ અને હતી ઓકે રૈયતવાળી પદ્ધતિ ભારતમાં ઉત્પાદિત ગળી ઇંગ્લેન્ડની બજારોમાં શામાં ઉપયોગમાં લેવામાં આવતું હતું સૂતરાઉ કાપડને રંગ કરવા માટે અને એટલા માટે જે આ બંને પદ્ધતિથી મિત્રો આપણી પાસે ફરજિયાતનું વાવેતર કરાવતા હતા આ બંને પદ્ધતિ મિત્રો ડિટેલમાં જોઈ લેજો નીઝ અને રૈયતવાળી પદ્ધતિમાં થોડોક એવો તફાવત છે જનજાતીય લોકો દ્વારા ચામડાના રંગકામ માટે કયા ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો હતો કસુંબી અને પલાશ આદિવાસી સમૂહો કયા બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી ઓકે સ્થળાંતરીય ખેતી ગઈ હમણાં પોલીસની ભરતીમાં પૂછાઈ ગયો આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા ચળવળ અઢારસો ઓગણસીથી નેવ્યાસી કોના નેતૃત્વ અંતર્ગત થઈ હતી કોંડા ડોરાના અંતર્ગત નેતૃત્વ હેઠળ થઈ હતી મિત્રો કંઈ કોયા ચળવળ કોંડા ડોરા આંધ્રપ્રદેશના ગોદાવરી વિસ્તાર પૂર્વ ગોદાવરી ઉલ ગુલાન ચળવળ અઢારસો ને પંચાણુંનું નેતૃત્વ કોણે કર્યું હતું બિરસા મુંડાએ કર્યું હતું ખરેખર મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક આપવાનું ભૂલતા નહીં ઓકે ચેનલ પર સંગ્રામની શરૂઆત કોણે અને ક્યારથી કરવામાં આવી હતી ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવન ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓ દ્વારા મંગળ પાંડેએ કયા અંગ્રેજી અધિકારીની હત્યા કરી હતી મેજર યુસનની ઓકે અઢારસો સત્તાવનના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતા મંગલ પાંડે અઢારસો સત્તાવનના સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી દસ મે અઢારસો સત્તાવનના રોજ થઈ હતી અઢારસો સત્તાવનના બળવામાં દિલ્હીના કયા બાદશાહે ભાગ લીધો હતો બહાદુર શાહ ઝફર અઢારસો સત્તાવનના સંગ્રામનું લખનૌથી નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું બેગમ હઝરત મહલ દ્વારા કાનપુરથી કોણે આગેવાની કરી હતી નાના સાહેબ પેશવા અને તાત્યા તોપે બિહારથી નેતૃત્વ કર્યું હતું કુંવર સાહેબે અને અઢારસો સત્તાવનના સંગ્રામ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા લોર્ડ કેનિંગ હતા અઢારસો સત્તાવનના સંગ્રામમાં પંચમહાલના કયા લોકોએ અંગ્રેજો સામે બળવો કર્યો હતો નાયકડા જાતીય મિત્રો પંચમહાલની અંદર બળો અંગ્રેજો સામે બળવો કર્યો હતો ઓકે હવે ગુજરાતનું છે આ અઢારસો સત્તાવનના સંગ્રામમાં આણંદના કયા આગેવાનોએ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો ગડબરદાસ પટેલના આગેવાનો આની હેઠળ ગુજરાતમાં અઢારસો સત્તાવનના બળવાની શરૂઆત ક્યાંથી થઈ હતી અમદાવાદની સાતમી ટુકડી ઓકે નાના સાહેબ પેશવાએ તેમના અંતિમ દિવસો ગુજરાતમાં ક્યાં વસવાટ કર્યા હોવાનું મનાય છે ભાવનગર જિલ્લાનું સિંહોર નાના સાહેબ પેશવા અંતે અહીંયા રહ્યા હતા તાત્યા ટોપે ગુજરાતમાં ક્યાં રોકાયા હતા અઢારસો ને અઠ્ઠાવનમાં પંચમહાલ અને અંતિમ દિવસોમાં તેઓ નવસારી હતા અઢારસો સત્તાવનના બળવામાં બળવાખોરોએ સંદેશો પહોંચાડવા કયા પ્રતિકનો ઉપયોગ કર્યો હતો સૈનિકો માટે રોટી અને પ્રજા માટે કમળ ઓખા મંડળની કઈ સ્ત્રીઓએ અઢારસો સત્તાવનના બળવામાં અંગ્રેજો સામે લડત આપી હતી વાઘેર બહેનોએ મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર ક્યાં મૃત્યુ પામ્યા હતા રંગુલ બર્માની અંદર ઈડર નજીક ચાદુક ગામમાં લોકોએ કોની આગેવાની હેઠળ અંગ્રેજો સામે બળવો કર્યો હતો યામાજીની અઢારસો સત્તાવનના બળવા સમયે અંગ્રેજ ઓકે અઢારસો સત્તાવનના બળવા સમયે લશ્કરમાં ભારતીય અને અંગ્રેજો સૈનિક વચ્ચેનું પ્રમાણ કેટલું હતું છ જેમ એક હતું બોલો ભારતીય છ હતા જ્યારે એની સામે એક જ અંગ્રેજ અધિકારી કે અંગ્રેજ સૈનિક હતો તો એ આપણે નિષ્ફળ રહ્યા હતા અઢારસો સત્તાવનના સંગ્રહમાં નીચેનામાંથી કોને ટેકો મળ્યો ન હતો એક શિક્ષિત વર્ગ બે શીખો અને ત્રીજું હતું ગુરખાઓનું અઢારસો સત્તાવનના સંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો એકત્રીસ મે નક્કી કરવામાં આવ્યો હતો પણ શરૂઆત વહેલી થઈ ગઈ હતી મિત્રો તમે આગળ જોઈ દસ શરૂઆત થઈ ગઈ હતી સ્વાતંત્ર્ય સંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથ કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો કુંવરસિંહે અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતીય કામ કર્યું હતું વાઘેર સ્ત્રીઓએ બહુ જોરદાર મિત્રો આની સ્ટોરી આપેલી છે તમે વાંચી હોય તો બુકમાં વાઘેર બહેનો જે હતી એ તોપ ગોળા જે થયો હતો તોપ મારો એનાથી બચવા માટે મિત્રો એને ગાટલાને જે ગોદડા હોય એણે ભીના કરીને જે તોપ ને એના ગોળાને ઝીલી લેતા હતા એ એવી રીતના એમણે બચતની કામગીરી કરી હતી અઢારસો સત્તાવન ખાનપુરમાં કયા આગેવાનો ભાગ લીધો હતો ઠાકોર જીવાભાઈ અઢારસો સત્તાવન ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યના સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું છે વિનાયક દામોદર સાવરકરે એટલે કે વીર સાવરકર બહુ મહાન હસ્તી છે અંગ્રેજો અઢારસો સત્તાવનના સંગ્રામને ચળવળનું કેવું સ્વરૂપ માનતા હતા માત્ર સૈનિક વિદ્રોહ જ માનતા હતા અંગ્રેજો ઓકે ઇંગ્લેન્ડના રાજપુરુષ ડીઝરાયેલી અઢારસો સત્તાવનના સંગ્રામનું ચળવળનું કેવું સ્વરૂપ માનતા હતા ઇંગ્લેન્ડના રાજપુરુષ ઇઝરાયલી ડીઝરાયલી ઓકે રાજકીય અને ધાર્મિક વિદ્રોહ માનતા હતા જ્યારે અંગ્રેજો ખાલી સૈનિક વિદ્રોહ માનતા હતા કોણે અઢારસો સત્તાવનના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો હતો વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતારામૈયાએ કોણે અઢારસો સત્તાવનના સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપી હતી ડૉક્ટર સેને ઓકે એકથી ત્રણ ચેપ્ટરના પ્રશ્નો પૂરા હવે ચેપ્ટર ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા ત્યારે પોર્ટુગીઝોએ કયો ટાપુ બ્રિટિશ રાજને દહેજમાં આપવામાં આવ્યો હતો મુંબઈ ટાપુ ઈસવીસન પંદરસો ને તોતેરમાં ક્યાં મુઘલ બાદશાહે સુરત જીત્યું હતું અકબરે પંદરસો ને તોતેરમાં ઈસવીસન સોળસો ચાલીસમાં અંગ્રેજોએ કયા શહેરમાં ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી મદ્રાસમાં એટલે કે ચેન્નઈ હાલનું કયા વર્ષે અંગ્રેજોએ મરાઠા પાસેથી દિલ્હી જીતી લીધું હતું અઢારસો ને ત્રણમાં નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું રાયસીનની પહાડીમાં નવી દિલ્હી કયા અંગ્રેજ સોરી મિત્રો કયા વર્ષે અંગ્રેજોએ પોતાની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી લાવ્યા હતા ઓગણીસો ને અગિયારમાં કયા અંગ્રેજ અધિકારીઓની નવી દિલ્હીની ડિઝાઇન કામગીરી સોંપવામાં આવી હતી જો આ જે ડિઝાઇન છે નવી દિલ્હીની મિત્રો આ બે વ્યક્તિએ કરી છે એડવર્ડ લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરે કરી હતી યાદ રાખજો કદાચ આ પૂછાય એવો છે લાલ કિલ્લો ચાંદની ચોક ફેઝ બજાર જામા મસ્જિદ વગેરે જેવા સ્થાપત્યો કયા શહેરમાં આવેલા છે દિલ્હીમાં ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યાં અંગ્રેજોએ કરી હતી સોરી મિત્રો ફૂલ અંગ્રેજ અંગ્રેજ આવે છે ને એટલે બોલાઈ ગયું સોરી ઓમિ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગથી થઈ હતી કાપડ ઉદ્યોગથી થઈ હતી ભારતમાં ઈસવીસન અઢારસો ચોપનમાં કયા શહેરમાં સૌ પ્રથમ કાપડ મિલની શરૂઆત થઈ હતી મુંબઈમાં અઢારસો ચોપન ત્રીસ મે અઢારસો એકસઠમાં કોણે અમદાવાદમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ શરૂ કરી હતી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાલ ત્રીસ મે અઢારસો એકસઠ અમદાવાદ ઓકે સુતરાઉ કાપડની મિલ ઈસવીસન અઢારસો ને સડસઠમાં કોણે અમદાવાદમાં બીજી સુતરાઉ કાપડની મિલની સ્થાપના કરી હતી બેચરદાસ લશ્કરીએ આપણી યુટ્યુબ ચેનલ તમને યાદ આવી લશ્કરી નામ જ છે આ એક મિત્રો કોમેન્ટ કરી હતી કે સાહેબ જી કેવી લશ્કરી નામ તો મેં શા માટે ભાઈ લશ્કરી છે ને એ મારી સરનેમ છે એટલા માટે બાકી કાંઈ નથી ઓકે તો આ પ્રશ્ન જુઓ અઢારસો સડસઠમાં કોણે અમદાવાદમાં બીજી સુતરાઉ કાપડ મિલ કરી હતી બેચરદાસ લશ્કરીએ કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અમદાવાદ દક્ષિણ ભારતના કયા શહેરોમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો સોલાપુર મહારાષ્ટ્રમાં અને મદુરાઈ તમિલનાડુ આ બે જગ્યાએ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો ભારતના સૌ પ્રથમ લોખંડનું કારખાનું ક્યાં અને કોણે સ્થાપ્યું હતું સાકચીમાં જ્યાં જમશેદપુરમાં આવેલું છે અને જમશેદપુર તાતાએ એના નામથી લોખંડ ઉદ્યોગ જાણીતો હતો એ સમયમાં ભારતીય ધાતુ કલાનો ઉત્તમ નમૂનો એવી ટીપુ સુલતાનની તલવાર ક્યાં સ્ટીલનો બનેલી હતી મિત્રો કાર્બનની અધિક માત્રાવાળા વુડ સ્ટીલથી બનેલી હતી ભારતમાં રેલવેની શરૂઆત કોણે કરી હતી ડેલ હાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત ક્યાંથી અને ક્યાં થઈ હતી ક્યાં સુધી અઢારસો ને મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી ભારતમાં અંગ્રેજ ટપાલની પદ્ધતિ કોણે શરૂ કરી હતી ડેલ હાઉસીએ ઓકે આધુનિક ટપાલ પદ્ધતિ ડેલ હાઉસી રેલવે ડેલ હાઉસી ડેલહૌસીના સમયગાળામાં કયા બે શહેરો વચ્ચે અઢારસો ને તેપનમાં તારની શરૂઆત થઈ હતી કલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ સુધી તારની શરૂઆત થઈ હતી ઓકે લાસ્ટ ચેપ્ટર ફાઈવ આપણે જોઈએ હજી ઇતિહાસનો બીજો પાર્ટ બનાવવાનું છું એમાં બાકીના આઈ થિંક છ સાત અને આઠ ત્રણ ચેપ્ટર લેવાના છીએ આપણે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા પ્રાચીન ભારતમાં વિશ્વવિખ્યાત કઈ ચાર વિદ્યાપીઠો આવેલી હતી તક્ષશિલા નાલંદા વલવી અને વિક્રમશીલા ભારતમાં ઈસવીસન સત્તરસો નેવ્યાસીમાં પશ્ચિમે પશ્ચિમ ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી વિલિયમ કેરે દ્વારા ભારતમાં અઢારસો ને નેવ્યાસીમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સંસ્થા વિલિયમ કેરે દ્વારા ક્યાં સ્થાપવામાં આવી હતી કોલકાતા પાસે આવેલ શ્રીરામપુરમાં કયા ધારા અંતર્ગત ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી હતી અઢારસો ને તેરમાં સંધિ ધારાથી એમને ખ્રિસ્તીના જે પાદરીઓ હતા મિત્રો એમને શિક્ષણ સંસ્થા સ્થાપવાની છૂટ આપવામાં આવી હતી કયો ધારો હતો અઢારસો ને તેરનો નો સંધિ ધારો કયા ખ્રિસ્તી પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓની શરૂઆત કરી એલેક્ઝાન્ડર ડફ ડફ ભારતમાં કયા વર્ષથી અંગ્રેજો અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો ઈસવીસન અઢારસો ને પાંત્રીસથી ઈસવીસન અઢારસો ને ચોપનમાં કયા પરિપત્ર દ્વારા ભારતીય ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવામાં આવ્યું જણાવ્યું વુડના નીતિપત્ર ખરીદો દ્વારા ભારતની શિક્ષણ પ્રથા બંધ કરી અને યુરોપિયન શિક્ષણ આપવાનું જણાવવામાં આવ્યું હતું અઢારસો ને ચોપનનો પરિપત્ર હતો ક્યો પરિપત્ર ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેનો તરીકે ઓળખાય છે અંગ્રેજી શાસનની શરૂઆત કોના શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજી શિક્ષણ વિલિયમ બેન્ટિંગ ભારતમાં ઈસવીસન અઢારસો ને બ્યાસીમાં માં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે કયા કમિશનર દ્વારા શિક્ષણ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સંસ્થાઓ આપવાની ભલામણ કરવામાં આવી હન્ટર કમિશન દ્વારા ઓગણીસો સત્તરમાં કયા કમિશન દ્વારા માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી હતી સેડલર કમિશન દ્વારા કયા કાયદા દ્વારા પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ વિકાસ માટેનું શિક્ષણ ખાતું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવાનું હતું ઈસવીસન ઓગણીસો ઓગણીસના મોન્ટેગ્યુ ચેમ્સફળ કાયદા મુજબ ઓગણીસો બારમાં કયા ભારતીય દ્વારા ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું મિત્રો ગોપાલકૃષ્ણ ગોખલેએ ઈસવીસન અઢારસો ને એકાવનમાં વસતી ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણ દર કેટલો હતો સોળ પોઈન્ટ છ ટકા હતો મિત્રો શિક્ષણ દર ઓગણીસો ને એકાવનમાં કેટલો ઓછો હતો તમે જોઈ શકો છો ત્યારે રાજ કરી દેને ને બીજા ભાઈ બ્રિટિશ તાબાના ભારત કરતાં ભારતના કયા દેશી રજવાડાઓ શિક્ષણ દર સૌથી વધુ હતો ઓકે બ્રિટિશ તાબા હેઠળના મિત્રો આ જે રજવાડા હતા ત્યાં શિક્ષણ દર સારો હતો વડોદરામાં અઠ્યાવીસ ટકા હતો મૈસૂરમાં પાંત્રીસ ટકા કોચીનમાં પાંત્રીસ ટકા અને ત્રાવણકોરમાં સુડતાલીસ પોઈન્ટ આઠ ટકા હતો ઈસવીસન અઢારસો સત્તરમાં કોના પ્રયાસથી કોલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના થઈ હતી ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસથી અઢારસો સત્તાવનમાં સ્થપાયેલી હિન્દુ કોલેજનું ઈસવીસન અઢારસો પંચાવનમાં નામ બદલીને શું રાખવામાં આવ્યું હતું પ્રેસિડેન્સી કોલેજ રાખવામાં આવ્યું હતું સત્તરસો એંસીમાં સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા કોના દ્વારા કોલકાતા મદ્રેસા એટલે કે મુસ્લિમ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી હોરન હેસ્ટિંગ દ્વારા ઈસવીસન સત્તરસો ને એકાણુંમાં કોના દ્વારા બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી જોનાથન ડંકન અઢારસો ત્રેવીસમાં કોના દ્વારા કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી હેમ હર્ટ્સ દ્વારા કયા વર્ષે મુંબઈમાં એલિફન્ટ કોલેજની સોરી મિત્રો એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના શરૂ થઈ હતી સ્થાપના થઈ હતી ઈસવીસન અઢારસો ને ચુમ્માલીસમાં ભારતના કયા સ્થળે સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી શ્રીરામપુરમાં ઈસવીસન અઢારસો ને ઓગણપચાસમાં કોના દ્વારા હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયોની સ્થાપના કરવામાં આવી અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી બેથુન અને બ્રહ્મ સમાજી ઈશ્વરચંદ દ્વારા ઓકે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી બ્રહ્મ સમાજની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી અઢારસો ને અઠ્યાવીસમાં રાજારામ મોહન રાય દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો મોરબી નજીક ટંકારામાં અઢારસો ને ચોવીસમાં દયાનંદ સરસ્વતીએ કયા શહેરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી લાહોરમાં કોના દ્વારા ઈસવીસન ઓગણીસો ને માં કાંગડી ગુરુકુળની સ્થાપના કરવામાં આવી હતી સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા દયાનંદ સરસ્વતીના શિષ્યજી મિત્રો કે કાંગડી ગુરુકુળ ઓગણીસો ને માં દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ હતા સ્વામી વીરજાનંદ મથુરાના હતા વેદો તરફ પાછા વળોનો નારો કોણે આપ્યો હતો દયાનંદ સરસ્વતીએ દયાનંદ સરસ્વતી કયા ગ્રંથની રચના કરી હતી સત્યાર્થ પ્રકાશની આર્ય સમાજની સ્થાપના કોણે કરી કોણે અને ક્યારે કરી હતી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી અઢારસો ને પંચોતેરમાં શુદ્ધિ ચળવળની શરૂઆત કોણે કરી હતી દયાનંદ સરસ્વતી કોના દ્વારા મહારાષ્ટ્રમાં કન્યા શાળાઓ અને વિધવાઓ માટે શાળાઓ સ્થાપવામાં આવી હતી કોના દ્વારા મિત્રો મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે તથા જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે દ્વારા સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી જ્યોતિબા ફૂલેએ કરી હતી મિત્રો કોના દ્વારા ઈસવીસન ઓગણીસો ને સોળમાં મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ઓગણીસો ને સોળમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટી મહેર્ષિ કરવેએ કરી હતી કોના દ્વારા અઢારસો ને પચાસમાં અમદાવાદમાં છોડીઓની નિશાળ નામે કન્યા શાળાની સ્થાપના કરી હતી હરકુંવર શેઠાણી પીએસઆઈની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો હમણાં કોના દ્વારા ઈસવીસન અઢારસો ને ચોસઠમાં ગાઝીપુર ખાતે અંગ્રેજી શાળા ઈ અને ઈસવીસન અઢારસો ને પંચોતેરમાં અલીગઢ ખાતે એંગ્લો મોડ મોયાડન મેડન ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી સર સૈયદ અહેમદ ખા દ્વારા સર સૈયદ અહેમદ ખાને ક્યુ સામાયિક અને ક્યારે શરૂ કર્યું હતું તહજીબ ઉલ અખલાક ઓકે કયું મિત્રો સામાયિક હતું તહજીબ ઉલ અખલાક ઈસવીસન અઢારસો ને સિત્તેરમાં ગોંડલના ક્યાં મહારાજાએ ઓગણીસમી સદીના છેલ્લે છેલ્લા દાયકામાં કન્યા વિદ્યાલયોની સ્થાપના કરી હતી મહારાજા ભગવતસિંહજીએ ગાંધીજીએ વર્ષ ઓગણીસો છત્રીસમાં કઈ શિક્ષણ યોજના શરૂઆત કરી હતી મિત્રો વર્ધા શિક્ષણ યોજના ગાંધીજીએ ઓગણીસો છત્રીસમાં અઢારસો ને આડત્રીસમાં કોની અધ્યક્ષતા હેઠળ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી ડૉક્ટર જાકીર હુસેન ગાંધીજીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કેટલા વર્ષનો હોવો જોઈએ સાત વર્ષનો કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર મન આત્માના ઉત્તમમાંશોનું આવિષ્કરણ આ વિધાન કોનું છે મહાત્મા ગાંધીનું છે વર્ષ ઓગણીસો એકમાં શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી રવિન્દ્રનાથ ટાગોરે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શાંતિ નિકેતન સંસ્થાનું વર્ષ ઓગણીસો બાવીસમાં નામ બદલીને શું કરવામાં આવ્યું હતું શાંતિ નિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી કરવામાં આવ્યું હતું કવિવર રવિન્દ્રનાથ ટાગોરને વર્ષ ઓગણીસો ને તેરમાં પોતાના કયા કવિતા સંગ્રહ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો ગીતાંજલિ ઈસવીસન અઢારસો ને પંદરમાં આત્મીય સભાની સ્થાપના કોણે કરી હતી રાજા રામ મોહન રાય અઢારસો ને પંદરમાં આત્મીય સભા રાજા રામ મોહન રાય ઓકે રાજા રામ મોહન રાયએ બંગાળી અને ફારસીમાં શરૂ કરેલા સમાચાર સમાચારપત્રોનું નામ જણાવ્યું સંવાંદી કોમુદી અને મીરાત ઉલ અખબાર કયા સમાજ સુધારકે સતી પ્રથાનો વિરોધ કર્યો હતો રાજારામ મોહન રાય મિત્રો વિડીયો થોડોક લાંબો લાવતો હોય અથવા તો કંટાળો આવતો હોય તો થોડુંક સહન કરી લેજો પણ આ બધા પ્રશ્નો તમારા માટે મોસ્ટ ટાઈમ બી છે અને આવનાર પરીક્ષામાં જરૂર પૂછાઈ શકે એવા છે ઓકે સ્ટોપ કરીને પાણી પાણી પીવા જવું હોય તો જી આવજો અઢારસો ઓગણત્રીસમાં રાજારામ મોહનરાયના પ્રયત્નોથી કયા ગવર્નર જનરલે સતી પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવાની પ્રતિબંધ મૂક્યો હતો વિલિયમ બેન્ટિંગ દ્વારા ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલે કંપનીના વહીવટમાં ભારતીયોનું સ્થાન આપ્યું હતું વિલિયમ બેન્ટિંગે ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલ અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષામાં ઉપયોગ કરવાની રજા આપી હતી વિલિયમ બેન્ટિંગે આપી હતી મિત્રો બાકી અદાલતમાં અંગ્રેજો અંગ્રેજી ભાષામાં વહીવટ થતો પણ આણે માતૃભાષામાં એમની માંગ આપવાનો કહેવાય ન્યાય માગવાનું કહ્યું હતું વિલિયમ બેન્ટિંગ દ્વારા કયા અંગ્રેજ ગવર્નર જનરલને અદાલતમાં ન્યાય માંગવા માગવાનરને માતૃભાષાઓ કઈનો પ્રશ્ન વિલિયમ બેન્ટિંગ રાજારામ મોહન રાયનું અવસાન ક્યાં અને ક્યારે થયું હતું ઈસવીસન અઢારસો ને તેત્રીસમાં ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલમાં કઈ સંસ્થાના પ્રયોગ નથી ઈસવીસન અઢારસો ને ઓગણચાલીસમાં નરબીલ પ્રથા અને બાળકીને દૂધ કરવાની પ્રથાના વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો બ્રહ્મો સમાજ બ્રહ્મ સમાજના કયા અધ્યક્ષ પોતાના સામાયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઈસવીસન અઢારસો ને છપ્પનમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી કયા ગવર્નર જનરલ દ્વારા વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાને લગ્ન વિધવા લગ્નને કાયદેસર બનાવ્યા હતા ડેલાઉસી ઈસવીસન અઢારસો ને છપ્પનમાં વિધવા પુનર્વિવાહ અધિનિયમ ડેલહાઉસીની ગવર્નર જનરલ કાઉન્સિલના કયા સભ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જે બી ગ્રાન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું મિત્રો વડોદરાના કયા રાજાએ અનુસૂચિત જાતિના વીસ કલ્યાણ માટે કાર્યો કર્યા હતા મહારાજા સિયાજીરાવ ગાયકવાડે ઓકે ગાંધીજીએ અનુસૂચિત જાતિના કયા પરિવારને પોતાના આશ્રયમાં આશ્રય આપ્યો હતો દુદાભાઈ ગોધરાના ગુજરાત અનુસૂચિત જાતિના બાળકો માટે કોણે શાળા સ્થાપી હતી મામા સાહેબ ફળકે ગોધરામાં ઓકે કોના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો ને બોતેરમાં લગ્ન વય સંમતિ ધારો પસાર કરીને બાર વર્ષથી નીચેની વયના બાળકોના લગ્ન ગેરકાયદેસર ગણાવ્યા હતા કેશવચંદ્ર સેનના પ્રયત્નોથી મિત્રો ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં શારદા અધિનિયમ અંતર્ગત કન્યાની લગ્ન ઓછામાં ઓછી ઉંમર કેટલી નક્કી કરવામાં આવી હતી મિત્રો ચૌદ વર્ષ ઓગણીસો ત્રીસમાં શારદા અધિનિયમ અંતર્ગત ઈસવીસન અઢારસો ને ચુમ્માલીસમાં કોણે સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી દુર્ગારામ મહેતાએ સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો મિત્રો હા ક્યાં થયો હતો એ તમને આવડવું જોઈએ અને એમનો જન્મ થયો હતો બાર જાન્યુઆરી અઢારસો ને ત્રેસઠમાં સ્વામી વિવેકાનંદના માતા પિતાનું નામ જણાવો પિતા વિશ્વનાથ દત્ત અને માતા ભુવનેશ્વરી દેવી સ્વામી વિવેકાનંદના બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત ઓકે માતા પિતાનું નામ યાદ રાખજો પિતા વિશ્વનાથ દત્ત અને માતા ભુવનેશ્વરી દેવી રામકૃષ્ણ પરમહંશનો જન્મ ક્યાં થયો હતો તેમજ તેઓ ક્યાં મંદિરના પૂજારી હતા બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં ઓકે અને દક્ષિણેશ્વરમાં તેઓ કાલી માતાના મંદિરના પૂજારી હતા મિત્રો રામકૃષ્ણ પરમહંશ એ કોણ હતા મિત્રો સ્વામી વિવેકાનંદના ગુરુ હતા રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કોણે અને ક્યારે અને ક્યાં કરી હતી ઓકે સ્વામી વિવેકાનંદે કરી હતી અઢારસો ને સત્તાણુંમાં અને બેલુર ખાતે કરી હતી રામકૃષ્ણ મિશન મંઠ કયા સૂત્રનો અમલ કર્યો હતો જન સેવા એ જ પ્રભુ સેવા સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેર અને ક્યાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી અઢારસો નેતાણુંમાં શિકાગો મિત્રો એમની સ્પીચ ત્યાંની બહુ ફેમસ હતી મિત્રો ખબર હોય તો યુટ્યુબ પર આ સ્પીચ મૂકેલી છે મિત્રો એક વિડીયોમાં સાંભળજો બહુ મસ્ત છે એકવાર સાંભળી લેજો ઓકે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડીયા રહો આ વિધાન કોનું છે સ્વામી વિવેકાનંદનું ખરેખર મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તમે લાઇક બહુ ઓછી આપો છો લાઇક આપી દેજો આગળના વિડીયો જોવા માટે અહીં પ્લે લિસ્ટ પર તમે ક્લિક કરી શકો છો અને વિઝા આવા જ વધુ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત